અલ્યા સાંભળો છો, મારા ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય? શેની ગિફ્ટ? કશું ગિફ્ટ ના હોય, નવાઈ ની બર્થડે આવે છે. પાછું ચાલુ કરી દીધું તમે, ખબર પડે નહીં ને. અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં. બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે જ ઉજવવાનું હોય ને. કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના, એના કરતા બે પૈસા કોક ના આપવા સારા. આમાં ખોટા ખર્ચાની વાત જ ક્યાં આવી? મેં તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે. મારું તો માનવું એવું છે કે બર્થડે ઉપર બે જણા એકલા જવાનું ફરવા, જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું. સારું, આપણે આવી રીતે જ કરશું, પણ બીજાને તો ઉજવવા દો. બીજા જોડે મારે શું લેવા દેવા, ભલે ને ઉજવ, પણ બર્થડે છે કોનો એ તો કે. રિયા બાપીન બર્થડે આવે છે તો મારા ગિફ્ટ આપવાની છે, એટલે મેં તમને પૂછ્યું. ઓહો, રિયા ભાભી નો બર્થડે આવે છે, તું રેવા દે, હું એમના માટે છે ને સરસ ગિફ્ટ લેતો આવીશ. રિયા ભાભી નો બર્થડે છે એટલે ગિફ્ટ લવાશે તમારાથી? હમણાં તો ના પડે કે આવું બધું ના કરાય. અરે આપણે નહીં ઉજવીએ, પણ એમને ઉજવવી છે તો ઉજવવા દે ને, આપણે તો મજા કરીશું. હા મને બધી ખબર છે, ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે. અરે ના ના, મારે એવું કઈ નહીં, આપણે જઈશું ગિફ્ટ આપીને પાછા આવી જઈશું. ના ના, રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને. એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં, એટલે એમને આખી જિંદગી યાદ રહે. તમે હવામાં આવ્યા વગર બેસી રહો છો, હું ગિફ્ટ લઈને આપી દઈશ. મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં, અને રિયા ભાભી માટે સેટ એક આપીશ ને તો હમણાં સેટ થઈ જશો. બોસ, આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા. શું કરો છો તમે? ચોરા ફરી તરું છું. સીધા જવાબ આપતા હોય તો ઊંધા માણસ. તે દેખાતું નહીં, સિરીજો ખોલું છું, બાંધવાની નહીં હમણાં. એ તો મને દેખાય છે, પણ આ વર્ષો જૂની સિરીજો ક્યાંથી લઈને આવ્યા છો તમે? કોણ કહે છે વર્ષો જૂની, નવી નવી સિરીજો છે ભાઈ, સાત જ વર્ષ થયા છે ખાલી. ખાલી સાત જ વર્ષ થયા છે બસ? આ સિરીજો તો તમારે સાત પેઢી ચલાવવી પડશે. નહીં, સાત પેઢી ની વાત નહીં ભાઈ, ચાલે ને વસ્તુ ત્યાં સુધી ચલાવવાની. તને લઈને આવ્યા તો તને આખી જિંદગી નહીં ચલાવીએ અમે. તમારો શું ભરોસો, તમે તો મને બદલી નાખો કાલ ઉઠી. હવે હારું થાય એવું નહીં ને પણ. બોલો બોલો, જે મનમાં વિચારો છો એ બોલો. હમણાં બોલે ને તો સિરીજો તો ચાલુ નહીં થાય, કંઈક બીજું ચાલુ થઈ જશે. શું બોલે તમે? કશું નહીં બોલ્યો, લે આ સિરીજો કોલ હમણાં લગાવી દઈએ. તમે જે બોલે ને મને સંભળાય, હમણાં એક આપીશ ને તો સિરીજો ની જગ્યાએ મગજ ખુલી જશે. જુઓ તો આ વિડીયો કેવો સરસ છે. બતાવી દો. શું લેવા? મેં પેલા બતાવ્યો તો જોયો, હવે શું લેવા બતાવું? વિડીયો જોતો તો ફોનમાં. આખો દિવસ ફોનમાં કરો છો શું તમે? કઈ નવા નાટક તો નહીં લાવો ને? અલે કસા નાટક નહીં આવા ભાઈ, ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોઉં છું. સવારથી ઉઠ્યા વેત બાથરૂમ માં ફોન લઈને જતું રહેવાનું, તે કલાક કલાકે બહાર આવવાનું. એક જગ્યા છે જ્યાં શાંતિ મળે છે ને એ છે બાથરૂમ, એ નહીં જોવાતું. અલે પણ જમતા જમતા ફોન નહીં જોઉં બસ. મારા શું જોવો ને, આંધળા થઈ જશે તો હું લઈને નહીં ફરું. ના ફરતી, મને બધી ખબર છે, આંધળા થઈ જાઉં તો આખા ગામમાં ફરીને આવો ને એવા છો. આજે કશું ના મળ્યું તો મોબાઈલ હાથમાં આવ્યો. વેકેશન છે તો એમ થાય કે કાંઈ કામ છે કે બસ પાડાની જેમ પડ્યા રહેશે, અને વધારે મોબાઈલ નો જોવે આંખું ખરાબ થશે. મને ખબર છે, એટલે જાજા મોબાઈલ નથી જોતી, એક જ મોબાઈલ જોઉં છું, એક જ. મમ્મી ભૂખ લાગી છે, ખીચડી તૈયાર જ છે, કઢી વગર હું રોટલી આવીને બનાવું. કાલે ખીચડી ખાધી હતી. હા હું નહીં ખાઉં મમ્મી. આ તો દેશી ઘી નો વઘાર થયો. તું શું કહેતી હતી? હું બે રોટલી ખાઈશ. હું બે રોટલી ખાઈશ. હા જગત માં આપણને જ આવી મમ્મી મળવી હતી, ફટકા હેડા વગર તો કઈ કામ જ નથી કરતી. સાચી વાત છે. શું કહો છો? કઈ નહીં દીદી, કહેતી હતી પાતળી પાતળી રોટલી કરજે, તમારાથી મોટા મોટા બર્ગર તો ખવાઈ જાય છે, બે બે પેટી સુવાડા, અને રોટલી તમારા પાસે પાતળી જોઈએ. એટની શક્તિ હમે દે ન દાતા, મન કા વિશ્વાસ કમજોર હોડા, ભૂલ કર ભી હમશે કોઈ ભૂલોડા. કાલે મોડું કર્યા વગર વહેલા ઘેર આવી જજો. કેમ, કાલે ક્યાંય જવાનું છે તે વહેલા આવું? હાસ તો કાલે અમારા ત્યાં લગ્ન છે તો આપણે જવું પડશે ને, મેં કીધું નતું તમને? અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે, પછી આપણા ઘેર લગ્ન નહીં આવતા. તમારા ત્યાં લગ્ન આવશે ત્યારે શેઠિયો નહીં કાઢી મૂકો, મને બધી ખબર પડે છે. આ તમારા બધા ના આવવાના બાના. મારા તારા ઘરના જોડે થોડી એવું છે, મારે તો આવું જ છે, મારા થોડી દુશ્મની છે તારા ઘરના જોડે. અરે એવું જ છે, અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો, અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે. વચ્ચે તાર ઘેર લગ્ન હતા હું નતો આવ્યો. હા આયા તા ને, રીસાઈ ગયા ને એમ ખૂણામ ખુરશી લઈને બેહી રહ્યા હતા, કોઈ જોડે વાતે નતા કરતા. અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ નહીં વાત કરવાની મારે?
અરે કોક જોડે બેસો તો તમને કોક ઓળખ, એમને ઓળખ ના. તમારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું, એવું છે તમને? તને જે લાગવું હોય લાગે, પણ મારા હવે તને કઈ કેવું નહીં. અરે લાગવાની કે વાત છે, મને દેખાતું નહીં, જમી લે ને એટલે તરત જ. વેલા ઘેર જઈએ, વેલા ઘેર જઈએ, ઘર બાકી જતું હોય ને એમ. હારું ભાઈ, હવે કાલે લગનમાં કેટલા વાગે જવાનું છે મને કહી દે, એટલે વેલા આવવાની ખબર પડે મને. 5 વાગે આવી જજો, 6 વાગે જવાનું છે. ભલે સેઠ્યો નોકરીમાંથી કાઢી મૂકતો, કાલે આપણે લગનમાં જવાનું જ છે. હવે ફાવક ના ફાવ, મારા ગયા વગર છૂટકો નહીં. શું ચાલે છે આ બધું? કેમ પેલી ભેંસ ભૂખી થયો એમ બૂમા બૂમ કરો છો? અરે ભાઈ ખાલી ગીતો જ ગાતો હતો. ખાલી ગીતો ગાતા હતા? કેના નીચે ધમ ધમ અવાજ આવે છે? જા તું એક કામ કર, ફટાફટ નીચે જતી રહે, હું આવું છું. જા. હા હું નીચે જઉં છું, પછી તમે આવો. આખા ગીત ઉપર ડાન્સ કરાવું છું કે નહીં જોવો તો? હવે તો ડાન્સે નહીં કરવા દેતી, કોના ધાબે જઈને ડાન્સ કરું એ ખબર નહીં પડતી. કશું ના આવે. જરા વાત થતી હોય તો કાન દિન સાંભળતા હોય તો કીધું તું કે બિલ ભરી દેજે, મને એમ કે. મને એમ તો ભરી દીધું હોય છે. અરે બાકી કોઈ નથી આપણી ઘરે, આપણે બી એકલા જ છીએ. હાલ હાલ હાલ, આ શું છે? અરે કામવાળી છે. મને એમ કે તું આજે ઘરે નથી, તું પિયર જવાની હતી ને, તો મને એમ કે ઘરની સાફ સફાઈ કરી નાખું, તો મેં કીધું તું પાછી આવ ને, તો મને એમ કે આ ઘર સાફ હોય ને, તો કામવાળી કામવાળી બચ્યું તારા માટે. અલે કેટલી વાર લગનમાં જવાનું છે? તૈયાર થવામાં 1 કલાક કર્યો. તમારે તૈયાર થતા 5 મિનિટ થાય, અમાર બૈરાવન તૈયાર થતા બહુ વાર લાગે. અરે વાર લાગે એ બરાબર છે, અમાર 5 મિનિટ થાય તો તમાર 15 મિનિટ થાય, આટલી બધી વાર થોડી થાય. તમારે બીજું કશું કામ હોય છે? અમાર કચરા પોતા કરવાના, વાસણ કરવાના, ઘરના બધા કામ કરવાના, 2-3 કલાક થાય. તો પછી વહેલા ઉઠીને કામ પતાવી દઈએ, દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય. તમારા કપડા નતા મળતા, તમારા કપડા શોધ્યા, ઇસ્ત્રી કર્યા, તમારા કામે અમાર કરવાના, પછી એમ કહો છો કે મોડું થાય છે. એ તો તારા ને મારા કપડા નું મેચિંગ કરવું હતું એટલે તે શોધ્યા, નકર હું તો ગમે તે કપડા પહેરીને તૈયાર થઈ જતો. આવો ફટાફટ તૈયાર થવાનું કર. હા થઈ જઉં છું ફટાફટ તૈયાર. અને હું શું કહું, આ ત્રીજી વાર ચણિયા ચોરી પહેરી મેં 1-1. ઓ બહુ ગજબ કહેવાય, ત્રીજી વાર પહેરવા પડે એટલે આપણી આબરૂ ઓછી થઈ જશે નહીં? હવે આજકાલની છોકરીઓ 1-1 કપડા 2 વાર ના પહેરે. અરે આ જભ્ભો ઓછામાં ઓછો મેં 30 વાર પહેર્યો, 3,000 નો જભ્ભો મેં 30 વાર પહેર્યો, અને 13,000 ની ચણિયા ચોરી તમને છે ને 3 વાર પહેરતા શરમ આવે છે. તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો, તમને કે ફેશન ની ખબર પડે છે તે ચલા આપો છો. ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય, કોણ ધ્યાન રાખીને પહેર્યું તમારું? અરે લેડીઝ તો બધું ધ્યાન રાખે, કોણે શું પહેર્યું છે, કેટલી વાર પહેર્યું છે, કયા લગનમાં પહેર્યું છે. અરે લોકોને જે કેવું હોય કે, લોકોને કપડાં બતાવવા તો મારા કપડાં ઉતરી જશે, અને બધા વૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે, કોને શું પહેર્યું કેવું પહેર્યું. કપડાં ઉતરી જવાની કે વાત છે, તમને તો મારા જેવી મળે નહીં, અને હું ક્યાં કપડાં ખર્ચો કરાવડાવું છું? અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારે સહેજે ખર્ચો નહીં કપડામાં. ખોટી હોશિયારી ના મારો, બીજી મળી હોત ને તો ખબર પડત છોકરીઓના કપડાના ખર્ચા કેટલા હોય એમ. બીજી મળી હોત તો જિંદગીની કમાણી કપડોમાં સમાણી, આવું જ થાત ને. અલ્યા કઈ જમવાનું પડ્યું હોત લેતી આય ને. અંદર રસોડામાં પડ્યું છે, જાતે લઈને ખાઈ લો. જાતે લઈ લો એટલે તમને શું લેવા લાયા છીએ? અને દેખાતું નહીં, થાકીને આવ્યો છું. શું લેવા લાયા છો એટલે શું ફેણીને આવ્યા છો તમે? મુકેશ અંબાણી આખા ગામ વાળાને જાતે જમવાનું પીરસ્યું, અને તમે પોતે જમવાનું જાતે નહીં લઈ આવતા? અરે એ મુકેશ અંબાણી છે,
હા હું એમ જ કહું છું, એમના જોડે આટલા બધા પૈસા છે ને તોય અભિમાન નહીં, અને તમે તો પોતાના જાતના રાજા સમજી બેઠા છો. રાજા એટલે? અમે તો સીએ જ રાજા, દિલના રાજા સીએ અમે તો. રાજા રાજા કરવાથી કઈ રાજા ના થઈ જવાય, એના માટે પૈસા કમાવા પડે, અને આવા રાજાઓ તો ગલીએ ગલીએ ફરે છે. જુઓ તો ખાલી જમવાનું માંગ્યું, એમાં કેટલા બધા પહોંચીએ, આટલું બધું બોલવાનું જ ક્યાં આવે છે. મુકેશ અંબાણી ના ત્યાં લગ્ન માં કેટલા બધા સેલિબ્રિટી આયા છે, અને આ દિલના રાજા ના લગ્ન માં એકલી પોટલીઓ ફરતી હતી. આના કરતા તો જાતે જઈને લઈ લીધું હોત ને તો સારું હતું.